हेलो मित्रों, धोरण छ विषय गुजराती पाठ सोळ मातृ हृदय। वात एम हती कि भेखड़नी बखोलमां सिंहणे बच्चा ने आगला दिवसे जन्म आप्यो हशे, एटले ए बच्चा बोर्डमां हता। अने वात एम हती कि भेखड़नी बखोलमां सिंहणे पोताना बच्चा ने जन्म आप्यो हशे, एटले बे बच्चा हता ते बोर्डमां हता। તે એમાંનું એક બહાર નીકળી આવેલું સિંહણ મારણની તપાસમાં નજીક ગયેલી તેની પાછળ પાછળ, પરંતુ માનવ બાળની ગંધે સિંહણ તુરંત જ પોતાની બોડ તરફ પોતાના વહાલ સોયાના રક્ષણ માટે દોડી આવેલી અને સુખ થાય છે એમ તે બહાર નીકળે છે। બહાર નીકળી આવેલું સિંહણ મારણની તપાસમાં નજીક ગયેલી તેની પાછળ પાછળ, પરંતુ જ્યારે માનવની સુગંધ આવે છે, કોઈ મનુષ્યની સુગંધ આવે છે, એટલે સિંહણ તરત જ દોડી આવે છે પોતાને જ્યાં બચ્ચા રાખ્યા હોય છે તેની તરફ, પોતાના વહાલ સોયાના રક્ષણ માટે। જ્યારે પોતાના શિશુને પહેલો બાળક ઉઠાવી જતો જોયો અને પહેલાં તે સિંહ છે તેના બાળકને તે ઉઠાવી ગયેલો જોવે છે, એટલે તેણે દૂરથી જ ત્રાટ નાખી હતી, એટલે તેણે દૂરથી જ ચીસો નાખી હતી। આ બાજુ પેલા માલધારી શિશુના માતા તેના બાળકના રક્ષણ માટે દોડી હતી, અને એક બાજુ માલધારી છે તે પોતાના શિશુને એટલે કે પોતાના બાળકના રક્ષણ માટે દોડી હોય છે। વચ્ચે બે ફૂલકા, એક પશુ દેહધારી એક માનવ દેહધારી, કુદરતની કેવી બલિહારી। શું કહે છે, એક બાજુ પશુનો દેહ અને એક બાજુ માનવનો દેહ, આ દેહ આ કેવી કુદરતની બલિહારી છે। માલધારી સ્ત્રીએ દૂર રહીએ રહીએ પોતાના બાળકને બગલમાં રહેલ સિંહ બાળને છોડી દેવા બૂમ પાડી, અને માલધારી સ્ત્રી છે તે દૂર જ રહે છે અને પોતાના બાળકને જે બગલમાં શિશુને પકડી રાખ્યું છે તે સિંહ બાળને છોડી દેવા એક બૂમ પાડે છે। નેક્સ્ટ પેજ પર જુઓ। છોડી દે બેટા છોડી દે, પણ બાળક હાથમાં આવેલું અદ્ભુત રમકડું કેમ કેવી રીતે છોડે, માનવ જીવ તાળવે છોડ્યો। પાછળ ઘૂરકાટ કરતી સિંહણ સાવ નજીક આવી ગઈ હતી, કોણ જાણે ક્ષણમાં શું બનશે। માનવ સ્ત્રી પોતાના બચ્ચાને પટાવતા છેલ્લી વિનંતી કરતા જાણે કે ચીસ પાડી, છોડી મૂક બેટા છોડી મૂકી દે। સિંહણ પણ બાળકની ફક્ત 7 ફૂટ દૂર પાછળ પાછળ ચાલી આવતી ઘૂરકાટ કરતી હતી, તેની આંખોમાં અજબ પરિવર્તન આવી રહ્યું હતું। માલધારી બાળકે સિંહ શિશુને પડતું મેળ્યું, દોડીને માની ગોદમાં ભરાઈ ગયું। આ બાજુ પેલું સિંહ શિશુ પણ દોડતું માની ગોદમાં ચાલ્યું ગયું। સામસામે બે માતાઓ બંને અને વચ્ચે તેમના બે શિશુઓ, ઘડી બે ઘડી બંને માતાઓએ આંખ મિલાવી માલધારી સ્ત્રી પાછા પગે ચાલી ઘેર, તેને પોતાના નેસમાં રહેઠાણમાં જવું હતું, જ્યારે સિંહણને તેના જંગલોમાં પોતાની બોર્ડમાં જવું હતું। બંને માતાઓ પોતાના શિશુને લઈને ચાલી જાય છે, તેમના ખોળિયા જુદા જુદા હતા, પરંતુ શિશુ પ્રત્યેની મમતા અને પ્રેમનો કશો જ ભેદ ન હતો। માનવ હોય કે પશુ, માતૃ હૃદય સોના સરખા। અહીં આપણો પાઠ છે જે પૂરો થાય છે।